પોરબંદરમાં મહાત્મા ગાંધીના 156મા જન્મદિવસે કીર્તિ મંદિરમાં યોજાયેલી પ્રાર્થના સભા સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાયો પ્રારંભ. પોરબંદરમાં મહાત્મા ગાંધીના 156મા જન્મદિવસે કીર્તિ મંદિરમાં યોજાઈ પ્રાર્થના સભા સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ. આજે મહાત્મા ગાંધીના 156મા જન્મદિવસે પોરબંદરના કીર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે ગાંધી બાપુના જીવનને આજે પણ પ્રેરણારૂપ ગણાવ્યું છે. આજે મહાત્મા ગાંધીના 156મા જન્મદિવસે પોરબંદરના કીર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓ આ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે ગાંધી બાપુના જીવનને આજે પણ પ્રેરણારૂપ ગણાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના સભા બાદ સુદામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમએ પોતાના હાથે મંદિરના પટાંગણમાં સફાઈ કરી હતી. તે બાદ મુખ્યપ્રધાન સહિત કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. હરાજીમાં મળતી રકમ કન્યા કેળવણી માટે અપાશે અને બીજી તરફ ગઈકાલે ભેટ સોગાદોના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલનું લોન્ચિંગ કરાયું છે. ગુજરાતના મુખ્યપ્રધાનને મળતી ભેટ સોગાદોના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચિંગ કરાયું છે. હવે દેશના કોઈપણ ખૂણે વસતા લોકો આ પોર્ટલનો લાભ લઈને તોશાખાનાની ભેટ સોગાદ ઈ ઓપ્શનથી ઓનલાઈન ખરીદી શકશે. સીએમ ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભો અને વિવિધ પ્રવાસ મુલાકાતો દરમિયાન મળતી ભેટ સોગાદોનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી હેતુ માટે કરવાની પરંપરાને વધુ વ્યાપક બનાવવામાં આવી અને ભેટ સોગાદોના ઓનલાઈન વેચાણના ઈ પોર્ટલનું લોન્ચિંગ કરાયું છે.